નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો પાઠ નંબર ત્રણ તમારો આપેલો છે પ્રાચીન નગરો અને ગ્રંથો તેના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરવાના છે જે મિત્રો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ સ્વાધ્યાનું સોલ્યુશન છે તે મિત્રો તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં તમે લખી શકો છો મિત્રો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો તમે પ્લેલિસ્ટમાં જઈ તમારું સોલ્યુશન કરી શકો છો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં જો ચેનલમાં નવા આવેલા છો તો મિત્રો ચેનલની જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં જે કંઈ ત્રણ છનો વિડીયો મૂકીશું જે મિત્રો તમને સૌ પ્રથમ મળી રહેશે તો ચાલો શું અત્યારના પ્રશ્નોત્તરની વાત કરીશું જેમાં પ્રશ્ન નંબર એક આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરીને ઉત્તર લખવાના છે જેમાં મિત્રો પ્રશ્ન નંબર તમારો એક છે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળે મળી આવ્યા તો અહીંયા પહેલો ઓપ્શન છે એ હડપા બી લોથલ સી મોહેજોદો ડી કાલીબંગા તો આપણો સાચો જવાબ છે એ હડપા આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે છે હડપી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ક્યુ નગર હતું તો અહીંયા એ છે લોથલ બી મોહેજોદો સી કાલીબંગા કે ડી ધોળાવીરા તો મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કાલીબંગા જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ત્રીજો પ્રશ્ન છે તમારો ઋગ્વેદમાં કેટલા મંડળો છે એ બાર બી પંદર સી દસ કે ડી ચાર તો આપણો સાચો જવાબ છે સી દસ ઋગ્વેદમાં કુલ દસ મંડળો આવેલા છે મિત્રો પ્રશ્ન નંબર બેની વાત કરીશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલો તમારો પ્રશ્ન છે હડપી સભ્યતાના નગર નગરના રસ્તાઓનો પરિચય આપવાનો છે તો તેનો પરિચય જોઈશું હડપી સભ્યતાના નગરના રસ્તાઓ સડક સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજું પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી તો આ રીતે હડપી સભ્યતાના નગરની રસ્તાઓનો મિત્રો આપણે પરિચય મેળવ્યો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર તમારો બે છે હડપીય પ્રજાની સર્જન સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડાના વ્યક્ત થાય છે એ વિધાન સમજાવવાનું છે તો જવાબ જોઈશું હડપીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવેલા છે મિત્રો તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખી આકારની સિસુટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા માથું હલાવતી પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ મુખ્ય છે આ પરથી કહી શકાય કે હડપીય પ્રજાના સર્જનશક્તિ અને કલાકારી એ રમકડામાં વ્યક્ત થાય છે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે લોથલ વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે તો લોથલ વિશે મિત્રો નોંધ લખીશું તમારો જવાબ છે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુમાં તાલુકામાં ભોગાવો નદી કિનારે આવેલું છે તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને મિત્રો ધક્કો કહેવાય છે જેને ઇંગ્લિશમાં ડોકયાર્ડ કહેવામાં આવે છે અહીં આવતા વાહનોની ભરતીના સમયે લંગારીને માલસામાનને ચડાવવા ઉતારવાનો ઉપયોગમાં તે આવતું હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે આ બધા અવશે શું દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ છે જગ્યા પૂરો પહેલું છે કાલીબંગાન હાલ ખાલિગિયા રાજ્યમાં આવેલ છે તો મિત્રો કાલીબંગાન રાજસ્થાન રાજ્યમાં આવેલું છે બીજું છે અડપી સભ્યતામાં મળી આવેલ ખાલી ખાલીજિયા નગરમાં આવેલ છે તો તે મોહેજો દડો નગરમાં આવેલું છે ત્રીજું છે ધોળાવીરા ખાલગિયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વ સ્થળ છે તો મિત્રો ગુજરાતની અંદર ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી સ્થળ છે 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 આગળ વાત કરીશું મિત્રો પ્રશ્ન નંબર નીચેના ખરા કે ખોટા તેના વિશે તમારે જણાવવાનું છે તો પહેલો પ્રશ્ન છે હડપી સભ્યતા મિશ્ર સભ્યતાનું સમકાલીન માનવામાં આવે છે તો આ વિધાન ખોટું છે મિત્રો બીજું છે ધોળાવીરામાં વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા હતી તો આ વાક્ય મિત્રો ખરું છે ત્રીજું છે ધોળાવીરાની નગરચના બે ભાગમાં વહેંચાયેલ છે આ વિધાન ખોટું છે કારણ કે ધોળાવીરાની નગરચના એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે ચોથું જે બેગ મુખ્યત્વે સાત છે તો આ વિધાન મિત્રો ખોટું છે કારણ કે આપણા કુલ વેગ ચાર આવેલા છે તો મિત્રો આખો વિડિયો જોવા બદલ થેન્ક વિડિયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો